એટલે તો તીર્થંકર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવે છે, માતાના ગર્ભમાં આવે છે ત્યારે એ કાં તો દેવગતિમાંથી ચવીને આવે છે, કાં નરકગતિમાંથી આવે છે. મેજોરિટી બધા દેવગતિમાંથી જ આવે છે, પણ નરકમાંથી પણ આવી શકે છે. કારણ કે જે એ પાવર છે જે દેવગતિમાં જઈ શકે છે, એ જ પાવર પાછો નરકગતિમાં પણ જઈ શકે એવો છે, અને એ જ પાવર જો કોઈ વાળનારો મળે તો સીધો મોક્ષગતિમાં પણ જઈ શકે એમ છે. એટલે એવા પાવરફુલ આત્મા હોય એ જ આ તીર્થંકર થઈને આવે છે. એટલે આ એક બહુ ઊંચું છે. જેમ કે ભગવાન મહાવીર છે તો દેવગતિમાં થઈને આવેલા, વૃષભદેવ ભગવાન પણ દેવગતિ સિદ્ધાર્થદેવમાંથી આવેલા, એટલે આ દેવગતિમાંથી આવેલા હોય છે. ને જ્યારે માતાના ગર્ભમાં એમનું ચેવન થાય છે ત્યારે દેવોમાં ઇન્દ્રાસનો બધા ઇન્દ્રાસનના ઇન્દ્રદેવ છે, બધા સૌધર્મદેવ છે, બધા દેવોના આસનો સિંહાસનો હાલે છે. એટલે લોકોને થાય છે કે ભગવાન હવે આ પૃથ્વી ઉપર અવતરવાના છે. એટલે આના નાના નાના સૌથી વધારે પહેલી ખબર દેવોને પડે એટલે દેવો ખૂબ આનંદમાં આવી જાય છે. અને બધા દેવો બધા મેરુ પર્વત પર જઈને ખૂબ આનંદ જલસા નાચ ગાન ખુશી મનાવે છે કે ભગવાન તીર્થંકર ભગવાન પધારવાના છે અને કરોડો લોકોને તારવાના છે, અને એમના દર્શન માટે પણ આ દેવો પણ ખૂબ જ ઝંખતા હોય છે. એટલે આવી રીતના તીર્થંકર ભગવાનનો જ્યારે ગર્ભમાં પ્રવેશ થાય છે ત્યારથી જ દેવો બધું સંભાળી લે છે. પછી માતાને પણ બધી સારવાર કરે છે, એમને ચૌદ સપના આવે છે. પછી ભગવાન જ્યારે એ ચૌદ સપના બહુ વિગતથી પછી લઈશું આપણે, પણ એ ચૌદ સપના આવ્યા પછી માતાને ખબર પડે છે કે હવે કંઈક જેવું દૂધ છે મારીજી મારા ગર્ભમાં. પછી એનું બધું વર્ણન થાય છે, બધા એના વિવિધ એનું જે નિમિત્તયાકો કે જેને એ જ્ઞાન જેને છે એ બધું એના પરથી ખબર પડી જાય કે અત્યારે તીર્થંકર ભગવાન અવતરવાના છે. અને તીર્થંકર ભગવાનનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ જન્મ ભગવાન જ્યારે જન્મવાના હોય છે ત્યારે માતાને કોઈ પ્રકારની વેદના નથી હોતી, ભગવાનને પણ કોઈ પ્રકારની વેદના નથી હોતી. એટલું સુંદર ત્યાંથી જ ભગવાનનું કંઈ વિશેષતા, સામાન્ય લોકો કરતાં ભગવાનનું અદ્ભુત હોય છે કે ક્યાં માતાને એક પણ સહેજ પણ પેઇન નથી હોતું. ને તો જબરદસ્ત બધી બહેનોને અનુભવ હશે કે ડિલિવરી વખતે કે ડિલિવરી પહેલાં કેટલો બધો શારીરિક ભોગવટો હોય છે, કેટલી બધી વેદના હોય છે. જ્યારે ભગવાન જ્યારે જન્મ તો એક પણ વેદના માતાને ના હોય, એવું તો સુંદર ભગવાનનો અંદર હાથ અંદર એની હાજરીમાં જ આટલું બધું સુખ વર્તે માતાને પણ. અને બધું જ દેવલોકો હાજરા હજુર થાય, એમની હાજરીમાં જ બધા બધી જ એમની ક્રિયાઓ માતાની સાર સંભાળ બધું દેવો દેવીઓ કરી લે. જે ભગવાન જન્મે ત્યારે બધી આઠે આઠ પ્રકારની દેવીઓ બધી જુદી જુદી દિશાઓમાંથી આવીને પ્રભુનો જુદી જુદી રીતે અભિવાદન કરે, સેવા પૂજા કરે, એમને નવડાવે ધોડાવે, એમને સુંદર રીતે શણગારે. એટલે માતા આ બધું દેવદેવીઓ જ કરે છે, શું બીજા કોઈને કરવું જ નથી પડતું. અને એનો જે ભગવાનને જોઈને તો બધા ગાળા ઘેલા થઈ જાય છે, એટલું બધું એમનું લાવણ્યમય રૂપ હોય. અને ભગવાને આ બધા આપણે બધા જન્મી એવા કરીને બધા રડતા ના હોય, ભગવાન તો એ મુક્ત રીતે હાસ્ય જ હોય એમના જન્મથી જ, એવું સુંદર એમનું સ્વરૂપ હોય. એટલે એ જોઈને બધાને ખૂબ આકર્ષણ થાય, અને માતાને પણ ખૂબ જ સાતા હોય તે વખતે. આવી રીતના ભગવાનનું અવતરણ થાય છે, જન્મ કલ્યાણ કહેવાય છે. અને દેવો ઉજવે છે, બધા ઇન્દ્રો અને બધા ચોગર દમથી બધા દેવો. પછી ભગવાનને રમાડવા માટે તલપાપડ થયેલા હોય છે. ક્યારે ભગવાનને રમણે કેવી રીતે બગાડે, એટલે જ્યારે માતા સૂઈ ગયા હોય છે ત્યારે ભગવાનને દેવો છે તો ત્યાંથી એમના ઉપાડી લે છે અને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. અને ભગવાનના જેવું જ બીજું બાળક એમના જેવું જ પ્રતિબિંબ ત્યાં આગળ મૂકે, એટલે મધરને દુઃખ ના થાય કે મારું બાળક ક્યાં જતું રહ્યું. એ દેવો એટલી બધી કાળજી રાખતા હોય છે. અને પછી ત્યાં લઈ જાય છે અને એમને જે નવડાવે છે ને થોડાવે છે એનું તો વર્ણન જ નથી થઈ શકતું. આપણા ત્યાંના જ શાવર ને જકુજી ને આ તેનું તો કોઈ ક્લાસ જ નહીં. દેવો પાસે તો એવું સુંદર બધું હોય, એ સો કળશથી તો
દૂધથી નવડાવે ને પાણીથી નવડાવે ને મેરુ પર્વતમાં તો આખું નાચ ગાને તો જલસા વાજિંત્રો ને ઢોલ ધમકાને એટલું બધું સુંદર લોકો જલસો કરે, કારણ કે પ્રભુના જન્મ તીર્થંકર ભગવાનના જન્મનું આટલું બધું મહત્વ છે. દેવોને પણ આનંદ આનંદ થઈ જાય કે એ પણ જંગતા હોય કે આવું ભગવાનને અમે ક્યારે પ્રક્ષાલ કરીએ, ક્યારે નવડાવીએ. એટલે આવા જ્યારે એમને ચાન્સ મળે ત્યારે દેવો આવી રીતના બધું પોતાના બધા ભાવો પૂરા કરી લેતા હોય છે. અને બધી જાત જાતનું એમનું એમને પછી એક બહુ વિશેષતા હોય છે કે તીર્થંકર ભગવાને કંઈ માતાનું ધાવણની જરૂર હોતી નથી કે કોઈ ધાત્રીની જરૂર હોતી નથી, એમનો અંગૂઠો ચૂસે ને એમાં દેવો બધું જ પૌષ્ટિક દૂધ છે કે બીજા વિટામિન્સ છે કે આ બધું પ્રી ડાયજેસ્ટેડ ફૂડ છે બધું એમાં દેવો મૂકી જ દે છે. એટલે ખાલી અંગૂઠો ચૂસે ને તેમને બધું નરિશમેન્ટ થઈ જ જાય. આપણે અહીંયા તો છે તો કેટલા બધા આપણે છોકરાઓને બિચારાને આમ બિચારા પોતાનો જ અંગૂઠો ચૂસતા હોય, દૂધ તો કશું ના આવે પણ અંગૂઠો સાવ સૂકાઈને આવો થઈ જાય બિચારો. એટલે તમે આમ કારણ કે કોણ પૂરનારું છે. અને જાત જાતિમાં ફૂડ કેટલા બધા બેબી ફૂડ્સ ખવડાય ખવડાય કરે તોય છોકરું કંઈ સરખું ઉછેરાય નહીં. એટલે જો કેવું કેવું હોય છે આપણું જો અને ભગવાનનું કેવું હોય, એટલે એ જોતાં આપણે લાગે કે હો હો આખા બ્રહ્માંડના ટોપમાં ટોપ પરમાણુ એમની પાસે ભેગા થયા હોય છે. આટલા ઊંચા પરમાણુઓ જેમના મન વચન કાયાના બંધારણના આટલા ટોપમાં ટોપ પરમાણુ બ્રહ્માંડમાં કોઈના પણ ના હોઈ શકે એવા તીર્થંકર ભગવાનના તો પરમાણુઓ હોય છે. અને એનું જે લાવણ્ય હોય છે, એમનું જે રૂપ રૂપ ના હોય પણ લાવણ્ય હોય. શું રૂપ અને લાવણ્યમાં બહુ ફેર છે. રૂપાળા તો બધા આ નાના નાના ગલુડિયા રૂપાળા લાગતા હોય છે બધા, તે પણ લાવણ્યની વાત જુદી છે. એવું કે આમ મોહી પડ્યો રૂપાળું ચામડું ધોળું હોય કે બધું આમ નખરાળું ના એવું તેવું કશું ના હોય. લાવણ્ય એટલે એ એક આકર્ષક હોય, એથી ખસવાનું મન ના થાય. શું એ બસ જોયા જ કરીએ, જોર્યા જ કરીએ, ભગવાનનું મુખ ધોયા જ કરીએ તોય આપણે ધરાવાય જ નહીં. એવું સુંદર પ્રભુનું મુખારવિંદ હોય, લાવણ્ય હોય.